લાઇટ બિલ ને લઈને સૌથી મોટી રાહત આપી છે એટલે મિત્રો વિડીયો અંત સુધી જરૂર જોજો અને અમારી ચેનલ ઉપર સૌ વાર આવ્યા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે મિત્રો કોરોનાના કહેર વચ્ચે રૂપાણી સરકારે લાઇટ બિલમાં આપી મોટી છૂટછાટ ગુજરાતીઓને થયો કોરોનાના કહેરના કારણે કેન્દ્ર સરકારે હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન ની જાહેરાત કરી છે જેના કારણે લોકોના વેપાર ધંધા બંધ થઈ ગયા છે અને જેથી તમામ લોકો છે એ હાલમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે આને લઈને રાજ્ય સરકારે લોકોને રાહત આપવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે તો સૌ વાત કરીએ તો કોઈ પેનલ્ટી છે એ વસૂલવામાં નહીં આવે સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે રાજ્યના દરેક લોકોને પોતાનું માર્ચ અને એપ્રિલ મહિનાનું બિલ છે એ આગામી પચીસ મે ના રોજ ભરવાનું રહેશે મિત્રો જો તમારું ઘરનું લાઇટ બિલ હોય કારખાનું હોય કે કોઈ પણ દુકાનનું હોય જે માર્ચ અને એપ્રિલ મહિનામાં બિલ આવેલું હોય તો એ બિલ તમારે પંદર મે મે ભરવાનું છે એ પહેલાં ભરવાની કોઈ પણ જરૂરિયાત હાલમાં આપવામાં આવી નથી કદાચ કોઈ વ્યક્તિ મોડું લાઇટ બિલ ભરે છે તો એના ઉપર કોઈ પણ જાતની પેનલ્ટી વસૂલવામાં નહીં આવે અને એ ઉપરાંત એનું કનેક્શન પણ કાપવામાં નહીં આવે મિત્રો જો તમે લાઇટ બિલમાં મોડું કરો છો તો તમારા લાઇટ બિલ ઉપરાંત જે કોઈ ચાર્જ લાગે છે તો આ વખતે તમને કોઈ પણ માર્ચ અને એપ્રિલ મહિનાના બિલ ઉપર કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે જે ઉપરનો ચાર્જ લેવાય છે એને પેનલ્ટી કહેવાય છે હવે બીજું તો તમારું કનેક્શન પણ નહીં કાપવામાં આવે હવે કેટલાક લોકો છે જે ઓનલાઈન લાઇટ બિલ ભરી દે છે પરંતુ કેટલાક લોકો જે એમની ઓફિસ હોય હોય છે છે ત્યાં જઈને બિલ ભરતા તો એ લોકોને રોજ આ લાઇટ બિલ ભરવા માટે જવાનું રહેશે મિત્રો હવે આગળ જોઈએ તો લોકોએ વપરાશની જ રકમ ભરવાની છે એટલે ગુજરાત સરકાર દ્વારા આ એક મોટી જાહેરાત અને રાહત આપવામાં આવી છે હવે આ બાબત ઉપર સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે હાલના સમયમાં વેપાર ધંધા બધાય બંધ થઈ ગયા છે અને આના કારણે લોકો છે એ આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે એટલે લોકો હાલમાં લોકડાઉનના લીધે ઘરે જ બેઠા છે એમના ધંધા પણ બંધ છે તો આવા સમયે એમને આર્થિક કટોકટીનો સામનો કરવો પડતો હોય છે હવે જેને લઈને બિલમાં જે લેવામાં આવતા ફિક્સ ચાર્જીસ છે એ પણ નહીં લેવામાં આવે માત્ર લોકોએ પોતાની જે વપરાશની રકમ છે એ રકમ જ લાઇટ બિલ અંતર્ગત ભરવાની રહેશે એટલે મિત્રો યુનિટ દીઠ જેટલી તમારી વપરાશ થાય છે એ વપરાશ પ્રમાણે જ તમારા લાઇટ બિલમાં જે રૂપિયા આવે છે એ તમારા ભરવાના રહેશે હવે ઘણા બિલમાં એક્સ્ટ્રા ચાર્જીસ પણ લાગતા હતા પરંતુ આ માર્ચ અને એપ્રિલ મહિનામાં એ રાહત આપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા કે લોકો જે લાઇટનું વપરાશ કરે છે એ રકમ જ એમને ભરવાની રહેશે હવે આજે સી એમની અધ્યક્ષતામાં બેઠક મળી હતી એ બેઠકમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિતના લોકો ત્યાં ઉપસ્થિત હતા આ તમામ લોકોની હાજરીમાં જે બેઠક મળી હતી એ બેઠકમાં ગુજરાત સરકારે આ સૌથી મોટી જાહેરાત લાઇટ બિલમાં રાહત આપતી ગુજરાતની જનતાને સંબોધીને નિર્ણય કર્યો હતો આ નિર્ણય અંતર્ગત કોઈ પણ પેનલ્ટી વસૂલવામાં નહીં આવે એ ઉપરાંત જે એપ્રિલ અને માર્ચનું લાઇટ બિલ છે એ તમારે પંદર મે ના રોજ ભરવાનું રહેશે એટલે આવી રીતે ગુજરાત સરકારે તમામ લોકોને રાહતના સમાચાર આપ્યા હતા મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા દોસ્તો સાથે શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી જનવાદ ન્યૂઝમાં જોડાયેલા રહેજો થેન્ક યુ